દેશમાં કોલસાના સંકટના પગલે અનેક રાજ્યમાં વીજ કાપ શરૂ. કોલસાનું ઉત્પાદન 9 વર્ષના તળિયે. સંઘ પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન. આગામી 15 વર્ષમાં બનશે અખંડ હિન્દુસ્તાન. કહ્યું જે કોઈ રસ્તામાં આવશે તેનો નાશ કરી દેવાશે. સંજય રાઉતે કહ્યું પહેલા પીઓકેને લાવો સાથે. દિલ્હીની શાળાઓમાં કોરોનાના કેસ વધતા શાળાઓ માટે નવી ગાઈડલાઈન જાહેર. 24 કલાકમાં 300થી વધુ સંક્રમિત થતા ચિંતાનો માહોલ. હાર્દિક પટેલનો કોંગ્રેસ પર મોટો આક્ષેપ. ગુજરાત કોંગ્રેસના નેતાઓ હેરાન કરે જેથી હું છોડી દઉં પાર્ટી. કોંગ્રેસનો હાથ છોડી ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયા જોડાયા આપમાં. પક્ષ છોડનાર નેતાઓ પર જગદીશ ઠાકોરે કહ્યું જેમણે નક્કી જ કરી લીધું હોય તેને કોઈ રોકી ન શકે. પ્રવીણ મારુએ ભાજપમાં જોડાતા ચૂંટણી લડવાની વ્યક્ત કરી ઈચ્છા. કહ્યું જો પાર્ટી મુખ્યમંત્રી બનાવે તો પણ મને શું વાંધો હોય. 18 એપ્રિલથી પીએમ મોદી ગુજરાતના પ્રવાસ પર. બ્રિટનના પીએમ ભારતની મુલાકાત દરમિયાન આવી શકે છે ગુજરાત. We'll be right back.